જોયું ને બાળ મિત્રો, મજા આવી ને? હા સાહેબ. તો આજે તમે લોકો નાસ્તામાં શું શું લાવ્યા છો? તું શું લાવી છે? હું થેપલા લાવી છું સાહેબ. સરસ. તું શું લાવ્યો છે? રોટલી ચકલા છું સાહેબ. તું શું લાવ્યો છે? હું રોટલો લાવ્યો છું સર. સરસ. તું? સર હું ઓમરા લાવ્યો છું. સરસ. અને તમે? હું તીખી ભાખરી લાવ્યો છું. સરસ. તો આ બધો નાસ્તો કેવી રીતે બને છે એ તમને ખબર છે? મમ્મી બનાવી દે. ઓકે, મમ્મી બનાવી આપે છે. મમ્મી તો નાસ્તો બનાવી આપે છે, પરંતુ આ બધી વસ્તુ કેવી રીતે બને છે એ તમને લોકોને ખબર છે? ના સાહેબ, મને તો ખાલી ખાવાની જ ખબર પડે છે. ક્યાંથી આવે, કેમનું બને એ તો મમ્મી જ જાણે. જુઓ બાળ મિત્રો, આ બધી વસ્તુ જે છે એ અનાજમાંથી બને છે, અને અનાજ જે છે એ ખેડૂત બીજ દ્વારા ઉગાડે છે. આ બીજમાંથી રોટલી કેવી રીતે બને છે સાહેબ, સમજાવો ને. તો બાળકો, પ્રથમ તો ખેડૂત ખેતરમાં બીજ વાવે છે, પછી તે પાક સ્વરૂપે મોટો થાય છે, ને તે પાકને થ્રેસરથી જે તે અનાજ અલગ કરવામાં આવે છે, પછી તે અનાજને બજારમાં વેચવામાં આવે છે, ને ત્યારબાદ તે નાની નાની દુકાનોમાં આવે છે, ત્યાંથી ખરીદી કરીને આપણે ઘરમાં લાવીએ છીએ, સમજ્યા ને? પછી શું થાય છે સાહેબ? પછી આ અનાજને અનાજ દળવાની ઘંટીમાં દળવામાં આવે છે, ને તેમાંથી લોટ તૈયાર થાય છે. પછી તે લોટને પાણી વડે બાંધવામાં આવે છે. પછી તેમાંથી સગડી કે ચૂલા પર તાવડીમાં રોટલી કે રોટલો બનાવવામાં આવે છે. જેવો લોટ હોય તેવી વસ્તુ બને છે. જેમ કે બાજરીનો લોટ હોય તો રોટલો બને છે, અને ઘઉંનો લોટ હોય તો રોટલી બને છે, સમજ્યા ને? ને સાહેબ, પૂરીનો લોટ હોય તો પૂરી બને, એમ ને? સાચી વાત. પણ સાહેબ, અમારે બીજની વાર્તા તો વધુ સમજી છે, સમજાવો ને. હા જરૂર, પરંતુ આ બીજમાંથી વિવિધ વાનગીઓ જે બની છે એ તો આપણે આરોગીએ. મને તો બહુ ભૂખ લાગી છે. તો ચાલો આપણે સૌ આરોગીએ. ખેતરમાં ઉજાણી કરવાની અને ખેતરનું ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. હા સાહેબ. તો આ બીજ વિશેની જે છે વધુ માહિતી માટે આપણે ચલો જઈએ દામજી કાકાના ખેતરે. ચાલો ચાલો. પછી ઘઉં થાય તમે બધા રોટલી ખાવ છો ને ઘઉં ની, એ જ આ બિયારણ છે. બરાબર, બેસો બેસો. કેમ આ બાજુ ભૂલા પડ્યા, કઈ કામ હતું? તો દામજી કાકા, આ બધા છોકરાઓને જે છે ખેતી વિષયક માહિતી અને બીજ વિશેની જાણકારી જોઈએ છે. તો છોકરાઓ, તમારે શું જાણકારી જોઈએ છે? કાકા, આ બીજ કેવી રીતે આવી અને કેવી રીતે સચવાય છે? હા જરૂર, આ જે બધા બીજ છે ને એનો જન્મ ગુજરાતમાં બહુ વર્ષો પહેલા વાન ગામમાં થયો હતો. તેને લાકડાની પેટીમાં સાચવવામાં આવતું હતું, અને પછી સમય જતાં બીજને સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવીને તેમાં સારા બીજને રાખવામાં આવતા હતા, ને જ્યારે જે બીજની ઋતુ આવે ત્યારે તેને વાવવામાં આવે છે, ને પછી તેનો મબલક પાક થાય એટલે ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે. ઉત્તરાયણનો ઉત્સવ, હોળીનો ઉત્સવ અને આ રીતે બધા ઉત્સવ ઉજવવામાં પણ આવતા હોય છે. કાકા, આ પાક ઋતુ મુજબ પકાવવામાં આવે છે? હા બાળ મિત્રો, શિયાળામાં રાયડો, ઘઉં જેવા પાકો થાય છે, અને ઉનાળામાં બાજરી, તલ, અડદ, મગફળી જેવા પાકો થાય છે, અને ચોમાસામાં તો ડાંગર, કપાસ જેવા પાક થાય છે. પરંતુ જે વિસ્તારમાં જેવું વાતાવરણ હોય તે મુજબના પાકો થતા હોય છે, અને જેવા પાક થાય એવા ઉત્સવો પણ થાય, સમજ્યા ને? હા કાકા, આ બધું અનાજ પાકે એનું શું કરવામાં આવે છે? ખેડૂતો ઋતુ મુજબના અનાજ અને શાકભાજી વાવતા હોય છે. પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ શાકભાજી ઘરમાં રાખી બીજા શાકભાજી શહેરમાં વેપારીને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને હા,
અમારા સમયમાં કપાસ પણ ઉગાડવામાં આવતો, જેમાંથી રૂને રેંટિયા ઉપર કાંતીને તેમાંથી સુતરાઉ કાપડ બનાવવામાં આવતું, અને એ જૂની પદ્ધતિની ખેતી કરતા હતા. પણ હવે સમય બદલાયો છે, નવી ટેકનોલોજીથી બીજ તૈયાર કરવામાં આવે છે, જેમાં ઉત્પાદન વધારે થાય છે, નવા નવા સાધનો આવી ગયા છે. અમે તો બળદ ગાડા વાપરતા હતા, પણ હવે તો ટ્રેક્ટર આવી ગયા છે, સમજ્યા? જોયા છે ને ટ્રેક્ટર તમે? હા, તો પહેલા તો વરસાદનું પાણી અને કૂવાનું પાણી ખેતી માટે વાપરવામાં આવતું હતું, પણ હવે તો બોર કૂવા આવી ગયા છે, પછી નહેરો દ્વારા પાણી આવે છે અને એના દ્વારા ખેતી થાય છે. પણ હવે નવી નવી ટેકનોલોજીથી નવી ખેતી આવી ગઈ છે, આધુનિક ખેતી. એ મારો છોકરો છે ને, મારો દીકરો હસમુખ, એ સંભાળે છે. એટલે તમારે જો અત્યારની નવી ટેકનોલોજીવાળી ખેતી વિશે જાણવું હોય અને નવી ટેકનોલોજીના બીજ વિશે જાણવું હોય તો સામે ખેતર છે ને ત્યાં મારો દીકરો હસમુખ હશે, એની પાસે જજો. એટલે તમને બધી ટેકનોલોજી અને નવી ખેતી વિશે માહિતી મળશે. ઓકે કાકા, સારું, તો ચલો મળીએ. હા, બરાબર, મજા આવી ને બાળકો? સારું, ત્યારે આવજો, હું પણ આ બીજ વાવવાની તૈયારી કરું, બરાબર? આવજો ત્યારે. ચલો વાળબી, આવજો. જોયું ને બાળ મિત્રો, બીજ કેવી રીતે ઉગાડવામાં આવે છે? આપણે દામજી કાકા પાસેથી જે છે, જે જૂની પદ્ધતિથી ખેતી કેવી રીતે થાય છે એ તો આપણે જાણ્યું, પરંતુ હવે પછી નવી ટેકનોલોજીથી ખેતી કેવી રીતે કરવામાં આવે છે એ જાણવા માટે આપણે એમના દીકરા હસમુખભાઈ પાસે જવું છે ને? તો ચાલો આપણે જઈએ. કેમ છો હસમુખભાઈ? અરે હસમુખભાઈ, આજે અમે જે છે બાળકો સાથે તમારા ખેતરની મુલાકાત મેળવવા આવ્યા છીએ. અરે વાહ વાહ, સરસ સરસ. અને સાથે સાથે ખેતી વિશે જાણકારી મેળવવા પણ આવ્યા છીએ. ભાઈ, અમારા ખેતર ઉપર તમારું હાર્દિક સ્વાગત છે બાળકો. આવો, બેસે બેસે આવો. ચલો બાળકો, આવો. કેમ છો બાળકો, મજામાં બધા? સાહેબ મજામાં. નમસ્કાર નમસ્કાર. શું છે, આ કુદરતી હવા ખાવા આવે કે શું? આજે હસમુખભાઈ, કુદરતી હવા ખાવા તો અમે લોકો આવ્યા જ છીએ, પરંતુ સાથે સાથે નવી ટેકનોલોજીથી બીજની ખેતી કેવી રીતે થાય છે એ જાણકારી મેળવવા પણ અમે લોકો આવ્યા છીએ. હા બરાબર છે, બરાબર. હવે શું છે, આ ખેતી છે ને એ પહેલા જેવી રહી નથી. અરે નવી નવી કેટલી ટેકનોલોજી આવી ગઈ છે, બોલો. સાચી વાત. કેવો ફેરફાર થયો છે જણાવશો અમને? હા બરાબર છે, બરાબર છે. હવે છે ને ખેતી એકદમ આધુનિક પદ્ધતિથી કરવામાં આવે છે, એટલે બળદની જગ્યાએ ખેતર ખેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે સાહેબ. અને પાણી, પાકને પાણી આપવા માટે પેલા કૂવા નહીં, હવે નહેર અને બોરવેલનો ઉપયોગ કરવામાં આવે છે. અને હવે જુઓ, હવે ખેતરોમાં વીજળી પણ આવી ગઈ છે, એટલે જેવી આમ તમે સ્વિચ દબાવો બાળકો, તરત અજવાળું જજવાળું. અને આમ ખાસ કહું ને તો આપણે બીજ, બરાબર છે, એટલે બીજને આમ તમે જેવા વાવો ત્યાંથી લઈને કાપવા લણવા સુધી અનેક પ્રકારના ટેકનોલોજી, અનેક પ્રકારના યંત્રો આવી ગયા છે. એટલે જે કામ બળદ દ્વારા દિવસો સુધી કરવામાં આવતું એ જ કામ યંત્રોની મદદથી એક જ દિવસમાં કરી દેવામાં આવે છે. તમે કેવા કેવા પાક વાવો છો? અમે ખેતી છે ને બાળકો એકદમ સમજી વિચારીને કરીએ છીએ સાહેબ. એટલે ખેતરમાં એ જ પાક લઈએ છીએ જેનો બજારમાં સારો ભાવ મળે, કારણ કે આ ખેતીથી જ અમારી પ્રગતિ થાય છે અને એનાથી જ અમારું ઘર ચાલે છે. એટલે જુઓ તમે, આ ખેતી કામથી જે નફો થયો છે એનાથી મેં એક સરસ મજાનું નવું મકાન બનાવ્યું છે, અને શહેરમાં અવર જવર માટે નવી નક્કોર એક બાઇક પણ ખરીદી લીધી છે, અને ખેતકામ માટે એક ટ્રેક્ટર પણ ખરીદી છે. એ બધી તો સાચી વાત છે સુભાઈ, પરંતુ આમાં બીજની પણ પ્રગતિ થાય ખરી? સાહેબ એમાં એવું છે કે જેમ આપણે પહેલાના સમયમાં બીજને સાચવીને રાખતા હતા ને, એમ હવે બીજને સાચવીને રાખી શકતા નથી. તો પછી બીજ ક્યાંથી લાવો છો? હવે સુધારેલા બીજ બજારમાંથી તૈયાર મળે છે, હાઇબ્રિડ બીજ. એટલે શું થાય કે એનાથી ઉત્પાદન બહુ બધું થાય છે, પણ જમવામાં એ પહેલાના જમાના જેવા સ્વાદિષ્ટ નથી લાગતા, અને હવે ગાય ભેંસોનું છાણિયું ખાતર પણ મળતું નથી, જેથી હવે શું થાય કે પાક પકાવવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે, જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડે છે. આ બધામાં જે ખર્ચો ઘણો બધો થાય છે. મશીનરી એટલી બધી આવી ગઈ છે કે ખેતરમાં કામ કરતા ખેત મજૂરો સાવ બેરોજગાર થઈ ગયા છે. સાચું કહું ને બાળકો, તો આને ખરા અર્થમાં પ્રગતિ કહેવાય નહીં. આ દવાઓવાળું અનાજ અને શાકભાજી ખાવાથી લોકો અનેક રોગોના ભોગ બન્યા છે, પરંતુ જમાનો હવે ટેકનોલોજીનો છે, એટલે એ રીતે ખેતી કરવી પડે છે.
પણ સાચું કહું ને સાહેબ, તો પહેલાના જમાનામાં જે ખેતી થતી હતી એકદમ ઓર્ગેનિક, એ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી હતી. હવે સાહેબ જમીનોમાં પણ કસ નથી રહ્યો. એકના એક પાક લેવાથી પછી રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને પણ નુકસાન થાય છે. એટલે સાચું કહું ને તો માત્ર ખેતી ઉપર ગુજરાન ચલાવવું એ બહુ જ મુશ્કેલ છે. હા, બેંકમાંથી લોન લઈને ખેતી કરવી પડે. આ મારો છોકરો જ જુઓ, મારો છોકરો પોતે ખેતી કરવા માંગતો જ નથી, એ ટ્રકનો ડ્રાઈવર બની ગયો છે, બે ચાર દિવસે ઘરે આવે છે. તો હસમુખભાઈ, જે અત્યારે આધુનિક ખેતીથી જે છે આરોગ્ય અને જમીનને જે નુકસાન જે થઈ રહ્યું છે, તો આપણને પણ પરંપરાગત બિયારણ ખેતીને બચાવવાના ઉપાયો અને ખાતરોનો ઉપયોગ જે છે જે બાબતે આપણે ચોક્કસથી જાગૃતિ લાવવી પડશે, અને તો જ આપણે જે છે જે સારો ખોરાક મેળવી અને આપણે આરોગ્ય અને આપણા જમીનને જે છે એ બચાવી શકીશું. હા, સાચી વાત છે, અને બીજને પણ સાચવી શકીશું. હસમુખભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર જે આજે તમે અમને ખેતી વિશે જાણકારી આપી. અમે ફરીથી ચોક્કસ પધારીશું. અરે જરૂરથી જરૂરથી સાહેબ, બધા આવજો, બાળકો ફરી આવજો હો બધા. તો જોયું ને બાળ મિત્રો, આ બીજની વાર્તા તમે જાણી ને, આજે બીજની શરૂઆત કેવી રીતે થઈ અને એની પ્રગતિ કેવી રીતે થઈ, તો તમે પણ ચોક્કસથી આ બધી બાબતો જાણજો. કઈ ઋતુમાં કયા પાકો થાય છે, કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે, ઉંધિયામાં કયા કયા શાકભાજી નાખવામાં આવે છે, તમારા ઘરમાં રોટલી કેવી રીતે બને છે, ઓર્ગેનિક અને રાસાયણિક ખેતીમાં શું ફેર છે, તમે તમારા ગામની કે વિસ્તારની કેવી પ્રગતિ જોવા ઈચ્છો છો, તમારા ગામમાં વિસ્તારમાં કયા કયા પાકો થાય છે, બધા ખેડૂતોને એક જ પ્રકારની ખેતી કરે અને એક જ પ્રકારના બીજ વાવે તો શું થાય, આ બધા મુદ્દાઓ વિચારજો અને નોંધ કરજો. ને હા, પાછા તમે તમારા વડીલો કે શિક્ષકો સાથે પર્યટન જરૂર જજો, મજા આવશે. આવજો.